નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, જે પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે તે કૃષિ અને તેના વિકાસ માટે સતત પ્રયાસ કરી રહી છે, ખાસ કરીને ખેડૂતોની આવક છે તે બમણી થાય તે માટે પણ પ્રયાસ કરી રહી છે. પણ મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે વર્ષ 2022 સુધીમાં જે કૃષિની આવક છે તે બમણી કરવી, તો એની સામે કેટલાક પડકાર પણ છે. તો ખાસ કરીને આ પડકાર કયા કયા છે, આ જે પડકાર છે તેનો સામનો કઈ રીતે ખેડૂત કરી શકે અને પોતાની આવક છે તે વર્ષ 2022 કે પછી તેની પહેલા કઈ રીતે બમણી કરી શકે, એ વિષય પર આજે આપણે ખાસ ચર્ચા કરવી છે. અને આ જ વિષય પર ચર્ચામાં ભાગ લેવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ડોક્ટર જે કે પટેલ પધાર્યા છે કે જેઓ આચાર્ય પશુપાલન પોલિટેકનિક સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર દાંતીવાડાથી અહીં ઉપસ્થિત છે. પટેલ સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર પટેલ સાહેબ. મહત્વની બાબત એ છે કે પડકાર ખૂબ મોટો છે અને ઝીલવાનો પણ છે, અને દેશભરના ખેડૂતો તે માટે તૈયારી પણ કરી રહ્યા છે. સરકારની પણ તૈયારી છે કે ખેડૂતોનો વિકાસ થાય અને તે માટે આર્થિક રીતે દેશનો પણ વિકાસ થાય. મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો જનરલી કયા કયા પ્રકારના પડકાર આપ જુઓ છો? આમ જોવા જઈએ તો કૃષિ ક્ષેત્રે ખાસ કરીને જે કંઈ આવક બમણી કરવા માટેના પડકારો છે એને આપણે બે રીતે વહેંચી શકાય. નંબર વન, કેટલાક પડકારો એવા છે કે જે કુદરતી વારસાગત પડકારો છે, અને આવા પડકારોની અંદર સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે અનિયમિત અને અચોક્કસ વરસાદ, ભૌગોલિક વિવિધતા, સખત પથરાર અને ચૂનાવાળી જમીન, અછત અને દુષ્કાળની પરિસ્થિતિ, ખાસ કરીને પિયત આધારિત ખેતી છે આપણી, શહેરીકરણ પણ ખૂબ જ વધ્યું છે, એ ઉપરાંત શહેરીકરણ વધવાથી બિનખેતી માટે જમીનનો વપરાશ પણ વધી રહ્યો છે, અને સાથે સાથે જમીનની જે કંઈ નિતાર શક્તિ છે એ નિતાર શક્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત બીજા નંબરના પડકારો વિશેની આપણે વાત કરીએ તો ખેડૂતોમાં દ્રવ્યેતર સંસાધનોની ઓછી જાગૃતતા જોવા મળે છે, જે કંઈ ટેકનોલોજી છે અથવા તો તાંત્રિકતા છે એનું ઓછું અપનાવવાનું પ્રમાણ પણ રહેલું છે. એ ઉપરાંત ઓછી તાંત્રિકતા અપનાવવાને કારણે ખેડૂતોની નાણાકીય દુર્દશા અથવા તો નાણાકીય કંગાળ પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. સાથે સાથે જે કંઈ કાપણી છે, કાપણી પછીનું જે કંઈ વ્યવસ્થાપન છે અથવા તો જે કંઈ નુકસાન જોવા મળે છે એ પણ એક મોટો પડકાર છે. આ ઉપરાંત જે બજાર વ્યવસ્થા છે એ બજાર વ્યવસ્થાની પણ કેટલીક ખામીઓ જોવા મળી રહી છે. અને છેલ્લે ખેડૂતોની અંદર ખાસ કરીને સંયોજકતા અને સંગઠન પ્રેરક શક્તિની ખામી પણ જોવા મળી રહી છે. બિલકુલ સાહેબ, આ જ વિષય પર આપણે વિસ્તારથી પણ ચર્ચા કરવી છે. ત્યારે સૌપ્રથમ તો આપણે એ જાણવું છે અને દર્શક મિત્રોને પણ બતાવવું છે કે આપે જે જે પડકાર કયા તેમાં વારસાગત કયા કયા અને એવા પડકાર કયા કયા કે જે છેલ્લા કેટલાક સમયથી વિશેષ રૂપે જોવા મળે છે. હવે આપણે કુદરતી વારસાગત પડકારો વિશેની વાત કરીએ તો ખાસ કરીને આપણા દેશની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મોટાભાગે અનિયમિત અને અચોક્કસ વરસાદ જોવા મળી રહ્યો છે, જેને કારણે કેટલાક રાજ્યોની અંદર કેટલીકવાર અછતની અને દુષ્કાળની પરિસ્થિતિ પણ જોવા મળે છે. બીજું જોઈએ તો ભૌગોલિક વિવિધતા જોવા મળે છે, અને આ ભૌગોલિક વિવિધતાને કારણે પણ અને અનિયમિત અને અચોક્કસ વરસાદને કારણે પણ જમીનની અંદર ખારાશનું પ્રમાણ વધી રહ્યું છે. પરિણામે જમીન કેટલીકવાર બિનઉપયોગી અને બિનઉપજાઉ પણ બની જાય છે. આ ઉપરાંત મોટાભાગની આપણી જે કંઈ ખેતી આપણે કરીએ છીએ એ પિયત આધારિત ખેતી છે, અને ખેતીમાં મોટાભાગે ખેડૂતો પિયત ઉપર જ આધાર રાખી રહ્યા છે, જેને કારણે ખેતીનો ખર્ચ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જમીનના તળના પાણીનો ઉપયોગ કરવાને કારણે પણ ખેતીનો ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે. બીજી અગત્યની વસ્તુ જોઈએ તો શહેરીકરણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. શહેરીકરણ વધવાને કારણે ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ કે જે કંઈ ખેતીલાયક જમીન હતી એ જમીનનો બિનખેતી તરીકેનો વપરાશ પણ વધી રહ્યો છે, અને જેને જમીનની અંદર જોઈએ તો જમીનની અંદર ખાસ કરીને નિતાર શક્તિનો ઘટાડો જોવા મળી રહ્યો છે, અને જેને કારણે જમીનની રિચાર્જ ક્ષમતા જે છે એ રિચાર્જ ક્ષમતા પણ ઘટવા માંડી છે, અને રિચાર્જ ક્ષમતા ઘટવાને કારણે જે કંઈ કુદરતી આધારિત પાણી છે એ પાણી સમુદ્રની અંદર મોટાભાગે જમા થઈ રહ્યું છે. બિલકુલ, એટલે કહી શકાય કે આવા કેટલાક જે ફેક્ટર છે જે અત્યારે ખેતીની સામે એક મોટા પડકાર રૂપે આપણે
જોઈ શકીએ છીએ. એક બાબત આપે બહુ સરસ કરી કે જે પ્રમાણે શહેરીકરણ વધી રહ્યું છે અને એને કારણે ક્યાં ખેતી માટેની જમીન છે તે ઘટી રહી છે. પટેલ સાહેબ, એક બાબત એ પણ જાણવી છે કે આપે એક શબ્દનો ઉપયોગ કર્યો અને તે હતું દ્રવ્યેતર સંસાધન, તો એ શું છે અને એ ખાસ કરીને કઈ રીતે પડકારજનક છે? દ્રવ્યેતર સંસાધનને અમારી ભાષામાં અમે કહીએ તો એને મોનિટરી ઇનપુટ્સ કહેવામાં આવે છે. જે મોનિટરી ઇનપુટ્સની ખેડૂતોની અંદર ઓછી જાગૃતતા જોવા મળતી હોય છે ખાસ કરીને, એટલે ખેડૂતોની જાગૃતતા જે આ દ્રવ્યેતર સંસાધન વિશે છે એ ઓછી હોવાને કારણે, ખાસ કરીને આપણે જોઈએ કે જે કંઈ વાતાવરણીય ફેરફારો થાય છે અને આ વાતાવરણીય ફેરફારો અને એનો જે કંઈ તફાવત જોઈ શકીએ છીએ અને એને કારણે આ દ્રવ્યેતર સંસાધનો પણ એ ખૂબ જ અગત્યના છે. આપે જે વાત કરી મોનેટરી ઇનપુટ્સ કહ્યું, પરંતુ આપણે એક સરળ ભાષામાં ખેડૂત મિત્રોને સમજાવવું હોય તો તે શું છે? જે ખેતી માટે આપણે સામાન્ય રીતે જોઈ શકીએ છીએ કે જુદા જુદા ઇનપુટ્સની આપણે જરૂરિયાત પડતી હોય છે અને આ ઇનપુટ્સ ને સમયસર મળવા, એટલે આ ઇનપુટમાં આપણે ખાસ કરીને જો વાત કરીએ તો જેમ કે ખાતરની એ બધાની વાત કરી શકાય, ખાતર બિયારણ દવાઓ આ બધા જે છે એ મોનિટરી ઇનપુટ્સની આપણે વાત કરી શકાય, એટલે આ બાબત પર પણ ફોકસ કરવાની જરૂર છે. પટેલ સાહેબ, એક બાબત એ જાણવી છે કે આજનો સમય છે, આપણે જાણીએ છીએ કે મૂલ્યવૃદ્ધિનો જમાનો છે. મૂલ્યવૃદ્ધિ જો ખેડૂત કરે તો ખાસ કરીને તેના ઉત્પાદનમાં અને તેને જે આવક રળવાની વાત છે તેમાં કઈ રીતે ફાયદો થઈ શકે? સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે પાકની કાપણી આપણે કરીએ છીએ અને કાપણી કર્યા પછી એ મોટે ભાગે વધારેમાં વધારે નુકસાન આપણે જોઈ શકીએ છીએ. ખાસ કરીને આપણે જોઈએ તો ફળ અને શાકભાજીના પાકોમાં દર વર્ષે ભારત દેશની અંદર લગભગ 9,000 કરોડ રૂપિયા જેવું નુકસાન આપણે વેઠી રહ્યા છીએ. એ સિવાયના અન્ય જે કંઈ પાકો છે આપણે, એ અન્ય પાકો પણ જે કંઈ અનાજના પાકો, તેલીબિયાના પાકો, કઠોળ વર્ગના પાકો, આ બધા જ પાકો આમ આદમી સુધી પહોંચે ત્યાં સુધી આપણું જે કંઈ અનાજ છે એ અનાજ મોટે ભાગે બગડી જતું હોય છે અને એને કારણે આપણને દેશને ઘણું બધું નુકસાન વેઠવું પડે છે. તો એના માટે પણ જો યોગ્ય વ્યવસ્થા હોય તો પણ આપણે એ નુકસાનથી આપણે બચી શકીએ છીએ. બિલકુલ, અને બહુ સરસ આપે વાત કરી કે જે પ્રમાણે આજે બજાર વ્યવસ્થાપન જો યોગ્ય રીતે થાય, જે પ્રમાણે ગોડાઉન્સ ને એ બધું થાય, તો ચોક્કસથી તેને કારણે પણ આ જે નુકસાન થાય છે તે અટકી શકે. દર્શક મિત્રો, આજ વિષય પર આગળ પણ આપણી ચર્ચા જારી રહેશે. મહત્વની બાબત એ છે કે કૃષિ ઉત્પાદન તો આપણે સારું કરીએ છીએ પણ સાથે સાથે તેની જાળવણી અને બજાર વ્યવસ્થાપન પણ એટલું જ જરૂરી છે. આગળ આપણે જાણીશું કે અન્ય એવા કયા કયા પડકાર છે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ અને જાણવા માટે જરૂરી છે તે પણ આપણે જાણીશું આ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે આજે ખાસ વાત કરી રહ્યા છે કે ખેડૂતોની આવક બમણી કરવાનો જ્યારે મુદ્દો છે ત્યારે એવા કયા કયા પડકાર છે કે જે ઝીલવા ખેડૂત મિત્રો માટે ખૂબ જ જરૂરી છે, અને ડોક્ટર જે કે પટેલ સાહેબ છે તે આજ વિષય પર આપણને માહિતી આપી રહ્યા છે. પટેલ સાહેબ, ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ. અત્યારે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ખેડૂત મિત્રો છે કે છે અને કેટલાક ટેકાના ભાવનો મુદ્દો હોય, બજારમાં વ્યવસ્થાપનનો મુદ્દો હોય, ઘણીવાર જાય ખૂબ લાંબી લાંબી કતારો હોય, તો આ બધા જે પ્રશ્નો છે તો બજાર વ્યવસ્થાપન આપણે એક પડકાર રૂપે આપણે જોઈએ છીએ. હા, ગુજરાતમાં પરિસ્થિતિ ઘણી સારી છે પણ તેમ છતાંય ગુજરાતના પણ કેટલાક કેપીએમસી હોય કે દેશના કેટલાક કેપીએમસી જેની સામે પડકાર છે, કયા કયા? સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ આજની તારીખની અંદર બજાર વ્યવસ્થા એ જેને આપણે ઓપન માર્કેટ તરીકે કહીએ છીએ અને આ ઓપન માર્કેટની અંદર ખાસ કરીને દેશની અંદર 80% ખેડૂતો એવા છે કે જે લોકો નાના અને સીમાંત ખેડૂતો છે અને આ નાના અને સીમાંત ખેડૂતો જે છે એ ખેડૂતો આજની તારીખની અંદર પોષણક્ષમ ભાવો મેળવવા માટે આજની જે બજાર વ્યવસ્થા છે એ બજાર વ્યવસ્થામાં ટકી રહે તેમ છે નહીં. એટલે ખેડૂતો જે કંઈ ઉત્પાદન માલનું જે કંઈ ઉત્પાદન કરે છે એ ઉત્પાદન જ્યારે તે દૂર સુધી માર્કેટમાં વેચવા માટે જાય છે એ વખતે ખાસ કરીને ખેડૂતોને એ માર્કેટની અંદર ટેકાના ભાવો કરતાં પણ ઓછા ભાવો ઘણી વખત મળતા હોવા છતાં પણ એમને એ માલને વેચી અને એમને પરત આવવું પડે છે. એટલે બજાર વ્યવસ્થાપન જે છે એ બજાર વ્યવસ્થાપન પણ ખૂબ અગત્યનું છે અને પડકારરૂપ છે. ખાસ કરીને સરકાર દ્વારા દર વર્ષે જુદા જુદા પાકોની અંદર ટેકાના ભાવો નક્કી કરવામાં આવતા હોય છે અને જેને કારણે છેલ્લા ઘણા વર્ષો 4-5 વર્ષોથી આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂતને પોષણક્ષમ ભાવો પણ મળી રહ્યા છે. બિલકુલ પટેલ સાહેબ, એક બાબત એ પણ છે કે એક બાજુ એટલે અહીંયા ક્યાંક વિરોધાભાસ જોવા મળે છે. મુદ્દો એવો છે કે એક બાજુ આપણા દેશમાં વસ્તી પણ ચીન પછી આપણે બીજા ક્રમે આવીએ છીએ
અને બીજી વાત એવી છે કે આજે પણ કેટલાક લોકો એવા છે કે ખેતીમાં જવા માંગતા નથી, અથવા તો ઘણીવાર આપણે જે જોઈએ તેવા ખેત મજૂરો મળતા નથી, તો આને આપણે પડકાર સ્વરૂપે જો વાત કરીએ તો આપ કઈ રીતે જુઓ છો? ખેતીની અંદર અને ખેતી સિવાયના જે કંઈ અન્ય પૂરક વ્યવસાયો છે, ખાસ કરીને એ પૂરક વ્યવસાયોમાં મજૂરોની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે દેશની અંદર મોટેભાગે ઔદ્યોગિકરણ અને શહેરીકરણ વધી રહ્યું છે, જેને કારણે ગામડાનો જે કંઈ મજૂર છે એ મજૂર, મોટાભાગના મજૂરો જે કંઈ છે એ શહેરીકરણ તરફ દોડવા મળ્યા છે, અને આને કારણે ગામડા લેવલે મજૂરોની મોટેભાગે અછત જોવા મળી રહી છે. ખાસ કરીને ખેતીના પાકોની અંદર બે કાર્યો એવા છે કે જે વાવણી અને કાપણી, આ બંને કાર્યો જે છે એ બંને કાર્યોની અંદર ખાસ કરીને મજૂરોની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે, અને એક જ સમયે મોટાભાગના ખેડૂતો પાસે આ બંને કાર્યો કરવાના રહેતા હોવાને કારણે વધુ ઊંચું વેતન આપવા છતાં પણ ઘણી વખત ખેત મજૂરો મળતા હોતા નથી. આથી મારે એક જ કહેવાનું કે ખેતીમાં થોડું ઘણું કોઈ યાંત્રિકીકરણ કરવામાં આવે તો પણ ખેતી ખર્ચ આપણે ઘટાડી અને આ જે કાર્યો છે એ કાર્યોને ઝડપી કરી શકાય. બિલકુલ સાહેબ, એક બાબત એ પણ છે કે આપણે ખેતીની તો વાત કરીએ જ, પણ ખેતીની સાથે સાથે જ હવે ઘણા લોકો એવા છે કે જે જેમ કે મધમાખી ઉછેર તરફ વળ્યા હોય, કેટલાક લોકો એવા છે કે જે પશુપાલન ઉપર વધારે ફોકસ કરતા હોય, અને આ બધું ક્યાંક ને ક્યાંક કૃષિ સાથે સંબંધિત છે. આફ્ટરઓલ જ્યારે આપણે વાત કરીએ કે વાર્ષિક આવક તો તેમાં બધું જ ગણાતું હોય છે, તો ખેતી સિવાયના જે વ્યવસાય છે કે જે પૂરક વ્યવસાય છે એમાં ખાસ કરીને કયા કયા પડકાર આપ જુઓ છો? આપણા દેશની અંદર ખાસ કરીને વાત કરીએ અને એમાં પણ ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યના મોટાભાગના ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે. હવે આ પશુપાલનનો જે વ્યવસાય છે એ વ્યવસાયની અંદર પણ કેટલાક એવા પડકારો છે, જેવા કે ખાસ કરીને ખેડૂતો જે છે એ પોષણયુક્ત ખોરાક, નંબર વન, નંબર ટુ રોગ અને જીવાતનું સમયસર નિયંત્રણ, નંબર ત્રણ રસીકરણ, નંબર ચાર બાયપાસ પેટ નું આપવું, અને ખાસ કરીને ખેડૂતોમાં આપણે જોઈ શકીએ છીએ કે બિન ઉત્પાદક જે કંઈ પશુઓ છે એ બિન ઉત્પાદક પશુઓ પણ ઘણીવાર ખેડૂતો પાસે જોવા મળતા હોય છે. આને કારણે એ ખેડૂતોને ઘણી વખત એ પૂરક વ્યવસાયની અંદર પણ મોટેભાગે જે કંઈ આવક મેળવવાની હોય એ મેળવી શકતા હોતા નથી. એ સિવાય પણ નફામાં ઘટાડો થાય છે, તેને કારણે આવકની અંદર ઘટાડો થાય છે. એ સિવાયના પણ બે મુખ્ય વ્યવસાયો છે જેને આપણે મરઘાપાલન અને મત્સ્યપાલન તરીકે ઓળખતા હોઈએ છીએ. મરઘાપાલનની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો મરઘાનો ખોરાક એ ખૂબ અગત્યની વસ્તુ છે. એનું રહેઠાણ, એના રોગ અને જીવાત અને એની બજાર વ્યવસ્થા, આ બધી જે છે એ એક પડકાર સમાન છે. અને એ સામાન્ય રીતે જો એનો વૈજ્ઞાનિક અભિગમ મરઘાપાલનમાં પણ યોગ્ય કરવામાં આવે તો ખેડૂતો એની પણ આવક આપણે વધારી શકીએ છીએ. ગુજરાત રાજ્યની અંદર જોઈ શકીએ છીએ કે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, અને એના હિસાબે મત્સ્યપાલનનો વ્યવસાય પણ આપણે ખૂબ સરસ રીતે કરી રહ્યા છીએ. એટલા માટે મત્સ્યપાલનની અંદર પણ જો વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવે, કારણ કે મત્સ્યપાલનનો હિસ્સો જે છે એ 21.5% હિસ્સો આવકની અંદર મત્સ્યપાલનનો છે, જેથી કરીને મત્સ્યપાલનમાં પણ યોગ્ય જો જળચર નીતિ અપનાવવામાં આવે તો પણ એની અંદરથી આપણે સારા એવા આવકને રળી શકીએ. બિલકુલ, એટલે એ બાબત પણ આપણે ભૂલવી ના જોઈએ કે આપણી પાસે આટલો લાંબો દરિયા કિનારો છે અને એનો પણ ક્યાંક લાભ ગુજરાતને મળી રહ્યો છે. સાહેબ, એક બાબત એ આપણે જાણવી છે આપની પાસેથી કે જ્યારે આપણે જમીનમાં વાવેતર કરતા હોય ત્યારે બીજનું મહત્વ છે, ધરુંનું મહત્વ છે, રોપાનું પણ એટલું જ મહત્વ છે, તો એમાં ખાસ કરીને કોઈ પડકાર ખરા? ખેડૂતોને ખાસ કરીને સૌથી અગત્યનો જો મુદ્દો હોય તો બીજની પસંદગી. હવે આ બીજની પસંદગીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બીજની પસંદગીની અંદર સારું સુધારેલ પ્રમાણિત અને શંકર જાતોવાળું જે કંઈ બિયારણ છે એ બિયારણ મોટેભાગે ખેડૂતોને પસંદગી કરવું જોઈએ. તદઉપરાંત ખાસ કરીને બિયારણની જ્યારે વાત આવે ત્યારે બીજની અંદર મોટેભાગે રોગ અને જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતા જે કંઈ બિયારણો છે, શંકર જાતો છે, એવા બિયારણોની પણ પસંદગી કરવી જોઈએ. આ ઉપરાંત ધરું અને રોપાની જ્યારે વાત આવે ત્યારે મોટાભાગે ધરું જે છે આપણે એ ધરુંને હંમેશા અથવા તો બીજને હંમેશા બીજ માવજત આપવી એ ખૂબ જ અગત્યની વસ્તુ છે, જેથી કરીને જે કંઈ જમીનજન્ય રોગો છે એ જમીનજન્ય રોગોનાથી આપણે પાકને બચાવી શકતા હોઈએ છીએ. અને બાગાયતી પાકોની જો આપણે વાત કરીએ તો બાગાયતી પાકોની અંદર હાલ પેશી સંવર્ધનનો
જે અભિગમ છે એ પેશી સંવર્ધનના રોપાઓનું વાવેતર કરવામાં આવે તો ખૂબ જ સારું એવું આપણે ઉત્પાદન મેળવી શકતા હોઈએ. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છે કે જે પ્રમાણે પટેલ સાહેબ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે કે આ જે પડકાર છે અને એને જો ઝીલવામાં આવે તો જે આવક બમણી કરવાનો જે આપણો ઉદ્દેશ છે, જે ટાર્ગેટ છે, એ ખૂબ જ સરળતાથી પાર પડે તેમાં કોઈ જ બેમત નથી. આગળ પણ સાહેબ પાસેથી કેટલીક વધુ રસપ્રદ માહિતી જાણીશું. મળીએ આ એક બ્રેક બાદ. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છે કે કૃષિ અને તેમાં આવતા પડકારો અને એ જ વિશે ચર્ચા કરીએ છીએ, ત્યારે પટેલ સાહેબ એક માહિતી આપણે દર્શક મિત્રોને આપવી ખૂબ જરૂરી છે. ગુજરાતની જો વાત કરીએ તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે દર બે વર્ષે, ત્રણ વર્ષે એકાદ વર્ષ નબળું હોય છે, ખાસ કરીને પાણીના મુદ્દે, પિયતના મુદ્દે, ચોમાસું નબળું હોય છે. આ વખતે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આપણે કહીએ કે વરસાદ છે સારી માત્રામાં છે, ઘણી વાર જોઈએ કે નબળું પણ હોય છે, તો આપ એને કઈ રીતે જુઓ છો અને કૃષિમાં પિયત સંબંધી કયા કયા પડકાર જોવા મળતા હોય છે? ખાસ કરીને ગુજરાત રાજ્યની જયારે વાત કરીએ ત્યારે મોટાભાગના ખેડૂતો, મેં કીધું એમ કે મોટાભાગે જમીનના તળનો જે કંઈ પાણી છે એ પાણીનો વપરાશ ખેતી માટે કરતા હોય છે, પરંતુ ખેડૂતોએ આ જે ટ્યુબવેલ દ્વારા અથવા તો કૂવાઓ દ્વારા જે કંઈ પિયત આપવામાં આવે છે એને એની જગ્યાએ અત્યારે જે કંઈ સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ છે આપણી, જેને આપણે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, એ જો ખેતીમાં વધુમાં વધુ અપનાવવામાં આવે તો પણ આપણે એ પિયતનો મહત્તમ ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. આ ઉપરાંત બીજી અગત્યની વસ્તુ એ છે કે જે કંઈ પાક આપણે વાવ્યો હોય એ પાકને મલ્ચિંગ, જેને આચ્છાદન તરીકે આપણે ઓળખીએ છીએ, એવું મલ્ચિંગ કરવામાં આવે તો પણ જમીનની અંદર આપણે ભેજ લાંબા સમય સુધી સાચવી શકતા હોઈએ છીએ. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અને સંશોધનો દ્વારા કેટલાક ભલામણ મુજબ કટોકટી અવસ્થાઓ પણ નક્કી કરવામાં આવેલું છે, જે મુજબ જો પાકને પિયત આપવામાં આવે તો પણ આપણે પાણીનો બચાવ કરી શકતા હોઈએ છીએ. બીજી અગત્યની વસ્તુ એ છે કે ખાસ કરીને ખેડૂતોએ એ સમજવું જોઈએ કે દેશની અંદર બે ત્રણ વર્ષે ચોમાસું એવું આવે, નબળું આવે છે, જેને કારણે આપણે અછતની પરિસ્થિતિ ઊભી થાય છે, તો આવા સંજોગોની અંદર ખેડૂતોએ પોતે જળ સંગ્રહ અને જળ સંચયની અંદર સામેલ થવું જોઈએ, જેથી કરીને વધુમાં વધુ પાણીનો આપણે સંગ્રહ કરી શકીએ અને એ પાણીનો ખેતીની અંદર આપણે લાંબા સમય સુધી મેક્સિમમ ઉપયોગ કરી શકીએ. બિલકુલ પટેલ સાહેબ, એક બાબત એ પણ જાણવી જરૂરી છે કે ખૂબ મહેનતથી જ્યારે આપણે પાક તૈયાર કર્યો હોય ને એનો જ્યારે કાપણીનો સમય આવે એ દરમિયાન અને કાપણી થયા પછી એ જે પાકને સાચવવો કે જેથી બજાર સુધી યોગ્ય રીતે પહોંચે, એમાં ખાસ કરીને કયા પડકાર આપણે જોઈ રહ્યા છે? ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ કે કાપણી પછીનું નુકસાન જે છે એ નુકસાન દેશની અંદર ઘણું બધું જોવા મળતું હોય છે, અને એમાં પણ કાપણી પછી આમ આદમી સુધી પહોંચે ત્યાં સુધી આપણા જે કંઈ પાકો છે એ પાકોનું ઘણું બધું નુકસાન આપણે ગોડાઉન લેવલે, બીજી જગ્યાએ પણ જોઈ શકીએ છીએ. તો એટલા માટે એવા પડકારોની અંદર આપણે જે કંઈ પાકોની કાપણી કર્યા બાદ એની પેકેજિંગ છે, એનો સંગ્રહ છે, એની બજાર વ્યવસ્થા છે, આ બધાને ધ્યાનમાં રાખવામાં આવે તો પણ આપણે મોટાભાગે એ કાપણીના પડકારથી બચી શકીએ છીએ. બિલકુલ. અને એક બાબત આપણે જાણવી એ પણ જરૂરી છે કે જ્યારે આપણે ખેતીની વાત કરીએ છીએ, ખેતીના વિકાસની વાત કરીએ છીએ, ત્યારે એક શબ્દ આવે છે, સંકલિત ખેત વ્યવસ્થાપન, એ શું છે? સંકલિત ખેત વ્યવસ્થાપનનો જે અભિગમ છે આપણો, એ સંકલિત ખેત વ્યવસ્થાની અંદર ક્ષેત્રીય પાકોની સાથે સાથે બીજા બધા જે કંઈ આપણા પાકો છે, જેવા કે બાગાયતી પાકો છે, એ સિવાય કઠોળ વર્ગના પાકો છે, તેલીબિયાના પાકો છે, શેઢાપાળાના પાકો છે, શાકભાજીના પાકો છે, આ બધાનો સમન્વય કરી અને જો ખેતી કરવામાં આવે તો એ ખેતીની અંદરથી આપણે એકમ વિસ્તારમાંથી મહત્તમ ઉત્પાદન મેળવી શકીએ છીએ, જેને આપણે સંકલિત ખેતી પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. ખેડૂતો, ખાસ કરીને મોટાભાગના ખેડૂતો આપણે જોઈ શકીએ છીએ કે શેઢાપાડાની આસપાસના વિસ્તારના મોટા ખાલી જોવા મળતા હોય છે, એવા શેઢાપાડાના વિસ્તારની અંદર પણ જો તમે કેટલાક શેઢાપાડાના પાકોનું વાવેતર કરો તો પણ આપણે ખેતીની આવકની અંદર વધારો કરી શકીએ છીએ. બાગાયતી પાકોની સાથે સાથે આંતરપાકો તરીકે પણ આપણે કેટલાક પાકો લઈએ તો પણ એની અંદરથી આપણને વધારાની આવક મેળવી શકાય છે. એમ જુદા જુદા પાકોનો સમન્વય કરી અને એ સમન્વય સાથે એકમ વિસ્તારમાંથી વધારેમાં વધારે નફો મેળવવાનું અથવા તો વધારેમાં વધારે આવક મેળવવાની જે કંઈ ખેતી કરીએ છીએ
એને આપણે સંકલિત ખેતીનો અભિગમ તરીકે ઓળખીએ છીએ. સાહેબ, એવું આપણે માની શકીએ કે આજે સંકલિત ખેતી કરવાથી જે જોખમનું પ્રમાણ છે એ ઘટી જાય? હા, સંકલિત ખેતી કરવાથી ચોક્કસપણે જોખમ ઘટી જશે, કારણ કે સંકલિત ખેતીની અંદર જુદા જુદા પાકોનો સમન્વય કરવામાં આવે છે. તો કોઈ એક પાક દાખલા તરીકે નિષ્ફળ ગયો તો બીજા પાકની અંદરથી આપણે મોટે ભાગે એની અંદરથી પણ આવક મેળવી શકતા હોઈએ છીએ. બાગાયતી પાકો એવા છે કે જે આપણને લાંબા સમય સુધી આવક આપી શકે, અને બાગાયતી પાકોની સાથે સાથે બીજા પાકોનું જો પણ આપણે વાવેતર કરેલું હોય તો એમાંથી પણ આપણે પૂરક આવક તરીકે આવક મેળવી શકતા હોઈએ છીએ. એટલે સંકલિત પાકોની ખેતી કરવાથી આપણે જે કંઈ ખેતીના જોખમો છે, ખેતીના જોખમો મોટે ભાગે ઓછા કરી શકતા હોઈએ. બિલકુલ. અને સાહેબ, એક છેલ્લે એક સવાલ ખાસ પૂછવો છે, ખૂબ જ જરૂરી છે, કારણ કે ખેડૂત મિત્રો પણ ઘણીવાર એમને પણ થાય કે સરકાર શ્રી તરફથી અમને શું સહાય કે કોઈ યોજના કે જેની જો માહિતી તેમને મળે, તેને અમલમાં મૂકે તો ચોક્કસથી તેઓ પણ આ જે લક્ષ્યાંક છે તે પાર પાડી શકે. કઈ કઈ યોજનાઓ સરકાર તરફથી ખેડૂતોને પ્રાપ્ત છે? સરકાર દ્વારા છેલ્લા 4-5-6 વર્ષથી આપણે જોઈ શકીએ છીએ કે ખેતી ક્ષેત્રે ખેડૂતો વધારેમાં વધારે આવક મેળવી શકે એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી જ રહ્યા છે. અને એ પ્રયત્નો માટે સરકારશ્રીએ પ્રધાનમંત્રી ફસલ યોજના જે અમલમાં મૂકી છે, જે ખાસ કરીને ખેડૂતના જે કંઈ તળિયાના પ્રશ્નો છે એ તળિયાના પ્રશ્નોમાં એમને લાભ આપણે આપી શકીએ છીએ. એ સિવાય ખેડૂતનું કોઈ અકસ્માતની અંદર મૃત્યુ થાય તો ખેડૂત માટે પણ સરકાર દ્વારા વીમા યોજના પણ અમલમાં મૂકવામાં આવે છે, જેની અંદર 2,00,000 રૂપિયા સુધીની મર્યાદા પણ એની અંદર રાખવામાં આવેલ છે. એ ઉપરાંત સરકારે છેલ્લો જે અભિગમ આપણે જોઈ શકીએ છીએ કે સરકારે જુદા જુદા વિવિધ પાકોની અંદર ટેકાના ભાવો પણ નક્કી કરવામાં આવેલા છે, અને આ ટેકાના ભાવો નક્કી કર્યા પછી સરકાર પોતે જ જે તે પાકની ખરીદી કરે છે, એટલે એ સરકાર દ્વારા જ એની ખરીદી મોટે ભાગે કરવામાં આવતી હોય છે. આ સિવાય કેટલાક ઇનપુટ્સ એવા છે, એ ઇનપુટ્સની અંદર પણ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. દાખલા તરીકે ખેડૂતોને પોતાની ખેતીની આસપાસ ભાડ બનાવવી હોય તો એને સંગ્રહ માટે ગોડાઉન બનાવવું હોય, વેરહાઉસિંગ બનાવવું હોય, કોલ્ડ સ્ટોરેજ બનાવવું હોય, આવા જુદા જુદા પ્રકારના જે કંઈ ઇનપુટ છે એ ઇનપુટ્સની અંદર પણ સરકાર દ્વારા જુદા જુદા પ્રકારની યોજનાઓ અને એના દ્વારા જુદા જુદા પ્રકારની સબસિડી પણ આપવામાં આવી છે, જેનો ખેડૂતોએ જેમ બને તેમ મહત્તમ લાભ લેવો ખૂબ જ જરૂરી છે. બિલકુલ પટેલ સાહેબ, બહુ સરસ વાત કરી આપે. ચર્ચાને અહીંયા આપણે સમાપન તરફ આગળ લઈ જઈશું, પરંતુ અહીંયા ખાસ આપ આવ્યા, દર્શક મિત્રોને જે આ રૂચિકર માહિતી આપી કે જેનાથી તેમની આવક બમણી થાય, તો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, અમને આશા છે કે આપને પણ આ કાર્યક્રમ ગમ્યો હશે, અને સરકારશ્રીની જો યોજના છે તેનો મહત્તમ આપણે પણ જો લાભ લઈ શકીએ તો એ 2022 સુધીનો જે ટાર્ગેટ છે કે જેમાં આપણે આપણી કૃષિની આવક બમણી કરવી એ ચોક્કસથી શક્ય છે. તો અત્યારે બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.